અંજાર તાલુકાના ગામડાઓમાં સસ્તા અનાજની દુકાનમાં કાંકરા અને જીવડાવાળું અનાજ પધરાવી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે નવેમ્બર સુધી ફ્રીમાં અનાજ આપવામાં આવ્યું હતું ને જ્યારે ડિસેમ્બરથી હવે અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે ને જે સસ્તા અનાજની દુકાનમાં અનાજ વિતરણ થાય છે તે બીપીએલ કાર્ડ ધારકોને કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમાં હવે કાંકરા અને જીવડાવાળું અનાજ પધરાવવામાં આવી રહ્યું છે જે પશુપણના આરોગ્ય તેવું અનાજ આપવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આવું અનાજ આપવા કરતાં ન આપવામાં આવે તેવું પણ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ ભાજપની સરકાર નમાલી સરકાર છે, ભ્રષ્ટાચારી સરકાર છે, જ્યાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે કે જે સસ્તા અનાજની દુકાનમાં કાંકરા અને જીવડાવાળું અનાજ આપ જોઈ રહ્યા છો અને તે લોકોને પધરાવવામાં આવી રહ્યું છે સસ્તા અનાજની દુકાન સાથે. શાળાના બાળકોને આવું અનાજ વિતરણ કરી અને આરોગ્યની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે સંસદ ભવન બનાવવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાના ખર્ચે જહાજ લાવવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાના અન્ય ફિજુલ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જે સરકારી શાળાઓ હોય, પ્રાથમિક શાળાઓ હોય, તેમના સરકારી શાળાઓમાં બાળકોને બેસવા માટે હાલમાં જે કોરોના વાયરસ છે તેમજ અલગ અલગ જગ્યાએ છૂટથી 2 ગજ દૂરથી બેસવું હોય તો તેમના માટે શાળાના મકાન પણ નથી ને બેસવાની જગ્યા પણ નથી, જેને લઈને શાળાઓ બંધ છે. ત્યારે શાળાઓ બંધ હોય ત્યારે બાળકોનું ભણતર અને અભ્યાસ પણ બગડે છે, ત્યારે આવા સમયે બાળકોનું પૌષ્ટિક આહાર મળે તે માટે અનાજ આપવામાં આવી રહ્યું છે, પરંતુ તે અનાજ કાંકરા અને જીવડાવાળું આપવામાં આવી રહ્યું છે જેને લઈને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે કે ગરીબોની મશ્કરી કરતી હોય તેવું અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. આ બાબતે અંજાર કોંગ્રેસના આગેવાન અંજાર મામલતદારને પણ રજૂઆત કરી હતી અને જરૂરી જણાય તો જનતા રેડ કરી અને આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવશે તેમ દિનેશભાઈ એસ માત દ્વારા જણાવવામાં આવ્યું છે. આમ કચ્છ જિલ્લાના અંજારમાં કાંકરાવાળું અને જીવડાવાળું અનાજ લોકોને સસ્તા અનાજની દુકાનમાં એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નામથી જે વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે સસ્તા અનાજની દુકાનમાં ત્યાં આ જીવડાવાળું અનાજ આપવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પશુપણના આરોગ્ય તેવું અનાજ લોકોને આપવામાં આવ્યું.